મકાઈની સિઝન હોય ને, ઝટપટ કંઈક નાસ્તો ખાવો હોય અથવા ડિનરમાં, સરસ મજાના આથા વગરના આ મકાઈના ઢોકળા તૈયાર થઈ ગયા છે, એકદમ પોચા અને જાળીદાર. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી. મકાઈના ઢોકળા અને એ પણ ઇન્સ્ટન્ટ. ઢોકળા બનાવવા માટે મકાઈ લીધી છે, મકાઈની છોલી અને એના દાણા કાઢી લઈએ છીએ. આપણે આવી રીતે ફોતરા કાઢ્યા હોય તો એને આમ સીધા કરીને દાણા કાઢી લેશો તો પણ બહુ ઝડપથી થઈ જાય છે. આ મશીનમાં આમ ફિટ કરી દેવાની છે અને પછી તમે જોઈ શકો છો કે આમ આવી રીતે પણ દાણા બહુ સરસ નીકળે છે. મકાઈના દાણા જે ફોલ્યા એને મેં કટરમાં ક્રશ કરી લીધા છે. થોડીક દાણેદાર માવો થાય છે અને લીસો પણ થાય છે. આ એક કપ માવો નીકળ્યો છે. એક ચમચી તેલમાં એક ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ ઉમેરી તતડે, એટલે જે તૈયાર થયેલો માવો છે એને તેલમાં ઉમેરી દઈએ છીએ. ધીરે તાપે એને શેકી લઈએ છીએ. કોઈ દિવસ કાચી મકાઈ કોઈ પણ વાનગીમાં ના નાખી, કારણ કે એમાં ફાઈબર ખૂબ હોય છે અને ઝડપથી પેટના દુખાવાની ફરિયાદ થતી હોય છે. અને મીઠા લીલાના પાન ક્રશ કરીને નાખી દીધા છે. 5 ચમચી હળદર ઉમેરીએ છીએ. આદુ મરચાં લસણ મેં વાટીને લીધા છે. તમારી જરૂર મુજબ તીખાશ જે જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો. 1 ચમચી સિંગર મીઠું. લગભગ 6-7 મિનિટ ધીરા તાપે ચડવી લેવાની છે મકાઈને. આપણું મિશ્રણ થઈ ગયું છે અને ઠંડુ પડે ત્યાં સુધી 2 વાટકી મેં એના માપથી ચણાનો કરકરો લોટ લીધો છે. કકરો લોટ લેવાનો છે, યાદ રાખજો મિત્રો. લીસો લોટ લેશો તો તમારા ઢોકળા એટલા બધા ચીકણા થઈ જશે. 3 ચમચી ચોખાનો લોટ ઉમેરીએ છીએ. તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો થોડા પૌવાને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો. મેં પાતળું દહીં લઈ લીધું છે 1 વાટકી. મીડિયમ ખાટું છે, બહુ વધારે પડતું ખાટું નથી, મોળું પણ નથી, મોળું જરા પણ નથી લેવાનું. આને મિક્સ કરી લઈએ છીએ. ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે. 1 ચમચી સિંદર મીઠું નાખીએ છીએ, કારણ કે પૂરણમાં પણ આપણે નાખ્યું છે. મિક્સ કરી અને પછી ચાખી લેવાનું છે. તમને ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. જે બાઉલથી માપ લીધેલું એ 1 બાઉલ પાણી ઉમેરીએ છીએ. મિક્સ કરી લઈએ છીએ. બિલકુલ ગાંઠા ના રહે રીતે પરફેક્ટ પાણી આવી ગયું છે. ચણાની દાળ ઉપર પણ ઘણો આધાર રહેતો હોય છે. ચોખાનો લોટ તમે કમોદનો વાપરતા હોય કે બીજી કોઈ સાદી કણકીનો વાપરતા હોય તો એમાં 2-3 ચમચીનો મેઝરમેન્ટનો ફેર રહેતો હોય છે. તો જાડું લાગે તો તમારે ઉમેરવાનું. મસાલો તૈયાર કર્યો છે એ આમાં મિક્સ કરી લઈએ છીએ. મેં ઉમેરી દીધો છે અને હવે થિકનેસ જોઈ અને જરૂર પડે તો પાણી ઉમેરવાનું છે. મેં અડધી વાટકી બીજું પાણી ઉમેરી દીધું છે, કારણ કે પૂરણ આવતું હોય એટલે આપણને એ પ્રમાણે માપની ખબર પડે. પહેલાં તમારે નહીં ઉમેરી દેવાનું, કારણ કે પૂરણનો ભાગ કેટલો રહે તમને ખબર ના રહે ને પછી બહુ ઢીલું થઈ જાય. ઢોકળાનું બનાવીએ એવું આવું ખીરું બનાવી દેવાનું છે. આને 1/2 કલાક રેસ્ટ આપીએ છીએ. ખીરું સરસ રીતે પલળી ગયું છે. 1/2 કલાકમાં જોઈ શકો છો. આમાં ચણાની કકરીદાર હોય એટલે થોડોક ટાઈમ એને પલળવા માટે આપવો પડે. 1 બાઉલ જેટલી કોથમીર નાખું છું હું. મેં 1 ચમચી ઈનો લીધો છે, એક્ટિવેટ કરી દઈએ છીએ. થોડુંક જ 1 ચમચી જેવું પાણી ઉમેરીએ છીએ, વધારે નથી ઉમેરવું. હલાવી લઈએ છીએ. પાણી ગરમ કરી અને અંદર લીંબુના ફૂલ નાખી નીચે પાણીમાં અને થાળી ગ્રીસ કરી લીધી છે, એકદમ ગરમ થવા દેવાની છે. એમાં તરત જ ઈનો નાખેલું ખીરું પાથરી દઈએ છે. ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીને 15 મિનિટ મીડિયમ તાપે એને વરાળથી થવા દઈએ છે. આ ઢોકળા 15 મિનિટમાં સરસ થઈ ગયા છે અને હવે આજુબાજુની કિનારીથી ચપ્પુ ફેરવી અને વચ્ચે જોઈએ પ્રમાણે કાપા પાડી લઈએ છીએ. તમે મનપસંદ કાપા પાડી શકો છો. મેં અહીંયા 2 ચમચા તેલ લીધું છે. 2 થાળીથી ઢોકળાની થઈ છે અને 2 ચમચી રાઈ નાખી દીધી છે. 1/2 ચમચી હિંગ ઉમેરીએ છીએ. 2 ચમચા ઉમેરીએ છીએ અને ફૂટવા દઈએ છીએ. આવી રીતે ઇનારીથી અંદર સુધી છેક સુધી પહોંચે વગાડી રીતે બંને થાળીમાં કબરાવી દઈએ છીએ. મેં 1 આ ઢોકળા આવી રીતે કાઢી પણ લીધા છે, એની ઉપર પણ પાથરી દઈએ છીએ. હું તમને એક બતાવું છું, જોઈ શકો છો કે કેટલી સરસ નીચે જાળી પણ પડી છે અને એકદમ
સોફ્ટ પણ થાય છે અને ટેસ્ટ પણ જુદો અને બહુ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે જરૂરથી આ ટ્રાય કરજો. આને હવે સર્વ કરીએ. મકાઈના ઢોકળા બહુ જ સરસ થાય છે, ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. અને એકવાર તમે આ બનાવશો તો વારંવાર મકાઈની સિઝનમાં આ ઢોકળા બનાવશો. મેં એને ગાર્લિક ચટણી મેં રેડ પાવડરની બનાવેલી એને તેલ સાથે મિક્સ કરીને સર્વ કર્યા છે. તમે સોસ કે ગ્રીન ચટણી કે દહીં એની સાથે ખાઈ શકો છો. મિત્રો, તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. એન્જોય.